જઈએ સ્ટુડન્ટ હવે આપણે થોડો આ ચેપ્ટર ની અંદર આલેખ વસ્તુ જોવાની વાત કરી તો આપણે આલેખ જોઈ લઈએ તો y sin x અથવા sin x y એનો આપણે આલેખ દોરવાનો કે તો sin x ની કિંમત જેમ આપણે આગળ જોઈ ગયા કે ભઈ sin 0 એ શું હોય sin pi/6 sin pi/4 sin pi/3 અને sin pi/2 રેડિયન માં પ્રમાણે તો આના પ્રમાણે આની કિંમત શું આવે આપણે ખબર છે કે 0 આવે 1/2 આવે 1/√2 આવે 3/2 આવે પછી 1 આવે તો આ રીતે 0 હોય ત્યારે 0 આવે તો કે 0 હોય ત્યારે કે 0 સ્ટાર્ટ કરો pi/6 એટલે થોડું માપ આગળ જાય pi/6 તો ત્યારે એની કિંમત આવે 1/2 એટલે અહીંયા ઉપર કંઈક આવે આ રીતે તો આપણે એવું કહીએ કે અહીંયા 0 થી વચ્ચે આનો આલેખ sin x તો sin x નો જો આલેખ દોરવા જઈએ તો 0 થી શરૂ થાય એટલે 0 થી થાય ને પછી આગળ 1/2 આ રીતે આવી જશે ને વધુમાં વધુ કિંમત કેટલી આવશે કાલે 1 તો એમ કહી શકાય મેક્સિમમ વધુમાં વધુ કિંમત તો કેની 1 આવે 1 થી ફરી પાછો તે નીચે આવી જશે નીચે પણ કેટલી કિંમત આવશે ઓછામાં ઓછી તો કે માઇનસ 1 માઇનસ 1 થી એ ફરી પાછો આગળ વધે તો અહીંયા સુધી આવી શકે તો એમ કહી શકાય કે 0 થી આટલું અહીંથી શરૂ થાય તે ફરી પાછો sin 0 એ 0 હોય sin pi પણ 0 થાય sin pi પણ 0 હોય વચ્ચે હોય તો pi/2 હોય અહીંયા વચ્ચે હોય તો 3pi/2 હોય અને છેડે પહોંચે ત્યારે ફરી પાછો 0 ક્યારે થાય 2 pi આગળ તો આમ કહી શકાય કે આનો આલેખ sin નો આલેખ આ રીતે 0 થી શરૂ થાય ઉપર થી પાછો નીચે ને ફરી પાછો અહીંયા સુધી તો એમ કહી શકાય અહીંયા 0 થી 2 pi તો આનો મુખ્ય એમ કહી શકાય કે મુખ્ય આવર્તમાન sin નું 0 થી ક્યાં સુધી હોય 2 pi સુધી તો આની કિંમત 0 થી 2 pi ફરી પાછો અહીંથી આગળ વધે પાછો આવશે એવી રીતે અહીંયાથી પણ માઇનસ માં પણ આગળ વધે અને આ રીતે આખો તરંગ સ્વરૂપનો આનો આલેખ થાય સાઈન નો આલેખ આ રીતે તરંગ સ્વરૂપે જોવા મળે મેન આપણે એવું કહી શકીએ કે 0 થી 2 pi આની વચ્ચે સાઈન નો આલેખ જેવો આકાર આવે એવા આકારનું વારે વારે પુનરાવર્તન થાય તો એવા આકારનું વારે વારે પુનરાવર્તન થાય એટલે કહી શકાય કે 2 pi છે એનું કહેવાય મુખ્ય આવર્તમાન જેવો શેપ મળે તેવો ફરી પાછો રિપીટ શેપ મળે અહીંયાથી આ જે શેપ મળે ફરી પાછો આ રીતે વારે ફરતે એનો રિપીટ શેપ મળતો જાય જેમાં બાજુ pi/2 pi 3pi/2 2pi છે તો એ રીતે અહીંયા માઇનસ પાય હોય માઇનસ 2 પાય હોય અહીંયા વચ્ચે માઇનસ પાય બાય 2 આવે અહીંયા વચ્ચે માઇનસ 3 પાય બાય 2 હોય માઇનસ બાજુ માઇનસ અને પ્લસ બાજુ પ્લસ આવે એક વસ્તુ એની ખાસ જોવાની છે કે અહીંયા સાઈન નો આલે આ ઉપર ક્યાં સુધી જાય તો કે ખાલી સાઈન હોય માત્ર સાઈન હોય તો ક્યાં સુધી તો કે માઇનસ 1 થી નાના નાનો માઇનસ 1 થી અહીંયા પ્લસ મોટા મોટી પ્લસ 1 તો હું એમ પણ કહી શકું કે સાઈન નો જે વિસ્તાર છે વિસ્તાર માત્ર સાઈન નો વિસ્તાર તો કે પ્લસ 1 થી માઇનસ 1 સુધી અથવા તેવું કહી શકાય માઇનસ 1 થી પ્લસ 1 સુધી કિંમત હોય કેમ કે આમાંથી કોઈ પણ કિંમત મૂકો માત્ર સાઈન ની વાત કરું છું ને સાઈન ની બાજુમાં કોઈ ખૂણો હોય ખૂણો કોઈ પણ મોટો હોય છતાં પણ એનો વિસ્તાર માઇનસ 1 થી 1 ની વચ્ચે જ રહે હવે જો તમે સાઈન ને બે વડે ગુણવામાં આવે તો અહીંયા બે વડે ગુણાઈ જાય 3 વડે ગુણવામાં આવે 3 વડે ગુણાઈ જાય એની કિંમત વધતી જાય પણ માત્ર સાઈન ની જ વાત કરું તો માઇનસ 1 થી 1 ની વચ્ચે એનો વિસ્તાર રહે એનાથી બહાર સાઈન જઈ શકે નહીં એનથી બહાર કોઈ કિંમત હોય તો પણ આપણે એવું કહી શકીએ કે આ સાઈન ની કિંમતના વિસ્તારમાં આવતો નથી એટલા માટે એ શક્ય નથી માત્ર સાઈન ની વાત કરો આગળ બે ગુણેલા હોય ને તો બે ગણા આવે અહીં બે ગુણેલા હોય તો માઇનસ 2 થી 2 આવે ત્રણ ગુણેલા હોય તો માઇનસ 3 થી 3 આવે એ રીતે ચાલો એટલે આ સાઈન નો આલેખ અને સાઈન નો વિસ્તાર
વિસ્તાર જો સાઈન નો વિસ્તાર છે તો કોસ નો પણ વિસ્તાર છે પણ એનો આલેખ કઈ અલગ આવે છે જેમ કે અહીંયા મેં તમને લખેલું કે 0 π/2 એવી રીતે આના કરતા ઉલટું આવી જાય કે જો સાઈન 0 હોય અહીંયા શું નીકળશે તો કે 1 sin π/6 એટલે તો √3/2 π/4 હોય તો 1/√2 π/3 હોય તો 1/2 અને π/2 હોય તો 0 તો sin cos sin નો આલેખ 0 થી શરૂ થઈને આમ આગળ વધતો હતો અહીંયા cos નો આલેખ 1 થી શરૂ થાય 0 હોય ત્યારે cos ની કિંમત અહીં 0 મૂકી દો cos 0 x ની કિંમત 0 મૂકો તો y બરાબર તમને શું મળવાનું છે 1 તો y ની કિંમત 1 અને 1 થી શરૂ થઈને આ રીતે એનો આલેખ છે -1 થી પાછો ફરી 1 સુધી તો આવો એનો પ્યાલી જેવો આકાર બનીને એવો બનશે તો એને કહી શકાય અહીંયા સુધી આવે એને 2π કહેવાય એનાથી અડધો થાય તો આ π કહેવાય હજી π નો અડધો કરો એટલે આ નીકળે π/2 અને અહીંયા અડધો કરો એટલે આ નીકળે 3π/2 જેવી રીતે આ આકાર આવ્યો એવી રીતે પાછો આ બાજુ પણ એવો જ આકાર મળે મળતા છે અહીંયા જોઈ લો તો અહીંયા માઈનસ 2π વચ્ચે બરાબર માઈનસ π અહીંયા માઈનસ π/2 અહીંયા વધે માઈનસ 3π/2 એનો આલેખ આ રીતનો આવશે તો યાદ રાખજો મેઇન છે એનો આકાર યાદ રાખવાનો શરૂ ક્યાંથી થાય તે બરાબર તો યાદ રાખો કે cos π એનો આકાર 1 થી શરૂ થઈને આ રીતનો પ્યાલી જેવો આકાર થાય આનો આમ તરંગ જેવો આકાર બને તો અહીંયા આ રિપીટ ક્યાં થાય તો કે આવો જો પ્યાલી જેવો આકાર બન્યો તો ફરી પાછો ક્યારે બનશે તો કે 0 થી લઈને 2π સુધીમાં જેવો આકાર બન્યો એવો એનો બને તો અહીંયા cos નો પણ એમ કહી શકાય 2π એ cos નું પણ મુખ્ય આવર્તમાન છે 2π એ cos નું મુખ્ય આવર્તમાન મારે રિપીટ થાય અને cos નો વિસ્તાર કહી દો તો cos નો જે વિસ્તાર છે એ વિસ્તાર પણ માઈનસ 1 થી પ્લસ 1 ની વચ્ચે હોય માઈનસ 1 થી પ્લસ 1 માઈનસ 1 પણ હોય આ અંતરાલ તમે શીખી ગયા ને કે સમરૂપ અંતરાલ મોટો કૌંસ છે માઈનસ 1 લેવાનો આ સમરૂપ અંતરાલ એટલે 1 લેવાનો પણ જો આ રીતે નાનો કૌંસ હોય તો માઈનસ 1 કે પ્લસ 1 લેવાના નહીં એવું આપણે આગળ જોઈ ગયા તો યાદ રાખજો ચાલો તો માઈનસ 1 થી પ્લસ 1 એની અંદર આ કૌંસ ની અંદર માઈનસ 1 થી પ્લસ 1 આની કિંમત લેવાય એટલે કહી શકે નો વિસ્તાર માઈનસ 1 થી 1 સાઈન નો વિસ્તાર મુખ્ય આવર્તમાન 2π વિસ્તાર માઈનસ 1 થી 1 કોસ નો મુખ્ય આવર્તમાન 2π અને એનો વિસ્તાર તો કે માઈનસ 1 થી 1 ત્યાર પછી જોઈએ tan તો tan યાદ કરો tan હવે હું એમ કહીશ કે tan છે tan એ હંમેશા ક્યારે પણ π/2 ના ગુણકમાં હોવો જોઈએ નહીં કારણ તો કે tan π/2 અવ્યાખ્યાયિત થાય એટલે મેં લખી દીધી છે રેડ લાઈન કરેલી છે એટલે માઈનસ π/2 અને પ્લસ π/2 ને એ ક્યારે ટચ કરશે નહીં માઈનસ π/2 અને પ્લસ π/2 ને ક્યારે ટચ કરશે નહીં તો આ tan નો આલેખ આ રીતનો બનશે કે જરા જોજો કે માઈનસ π/2 ને ટચ નથી કરતો tan 0 હોય ત્યારે 0 થાય અને tan માઈનસ π/2 હોય ત્યારે પાછો ટચ નહીં થાય તો એના માટે એવું કહી શકાય કે આવો આકાર વારે વારે રિપીટ થયા કરશે અહીંયા શું આવશે તો કે આ π/2 આવ્યો તો એ લખાય 3π/2 અને ફરી પાછો આવો નવો આકાર રિપીટ થાય તો કેટલે સુધી માઈનસ π/2 થી π/2 બન્યો છે આટલો આકાર થયો ફરી પાછો અહીંયા π/2 થી 3π/2 ની વચ્ચે આ બાજુ -π/2 π/2 થી -3π/2 ની વચ્ચે પાછો આનો આ જ આકાર રિપીટ થશે તો એમ કહી શકાય tan નું મુખ્ય આવર્તમાન π છે tan નું મુખ્ય આવર્તમાન શું કહી શકાય π કેમ કે કારણ તો કે અહીંયા થી લઈને ફરી પાછો એટલા સુધી ની અંદર એ ફરી પાછો માઇનસ π/2 થી પ્લસ π/2 ની અંદર ફરી પાછો રિપીટ થાય આવો સેટ એટલે જ્યારે પાછો બીજા માઇનસ π/2 થી π/2 ની અંદર બને પછી π/2 થી 3π/2 ની અંદર બને એટલા માટે એમ કહી શકાય કે tan નો મુખ્ય આવર્તમાન બીજી વસ્તુ કહી દઉં કે tan નો વિસ્તાર આ યાદ રાખજો tan નો વિસ્તાર તો tan નો વિસ્તાર છે આ કંઈ પણ હોઈ શકે કંઈ પણ
એવો જરૂરી નથી કે સર -1 થી 1 ની વચ્ચે હોય -1 થી 1 ની અંદર પણ હોય બહાર પણ હોય એટલે 10 નો વિસ્તાર થાય છે r કારણ તો કે હું અહીંયા કિંમત કોઈ પણ મૂકું -5 થી પ્લસ થઈ ગયું ત્યારે આ 10 y કિંમત કેટલી મળે તો કે ઇન્ફિનિટી સુધી માઇનસ માં ક્યાં સુધી મળે તો કે નીચે પણ ઇન્ફિનિટી સુધી x ની કિંમત -5/3/2 ની વચ્ચે મૂકો ત્યારે પછી π/2 થી 3π/2 ની વચ્ચે મૂકો ત્યારે પણ y ની કિંમત ફરી પાછી ઉપર માઇનસ માં પ્લસ માં અનંત સુધી અને માઇનસ માં અનંત સુધી મળે તો આના પરથી એમ કહી શકાય કે 10 નો જે વિસ્તાર છે એમ હંમેશા કેટલો રહેશે r તો યાદ રાખજો અને તેનું મુખ્ય આવર્તમાન શું છે π આમાં જોઈએ y બરાબર cot x y બરાબર cot x તો cot x માં એવું કહેવાય છે કે 0 અથવા π આગળ અવ્યાખ્યાયિત તો અહીંયા 0 છે અને અહીંયા આપેલું છે π આ π લઈ લો કે -π લઈ લો બંનેમાં 0 અને π ની વચ્ચે એ કેવું થાય છે અવ્યાખ્યાયિત તો આપણે એવું કહી શકીએ કે આ જે આલેખ છે એનો જે આલેખ બને તો એનો આલેખ આમો છે એના કરતા ઉલટો આ બાજુ બને કેમ તો કે આ બંને એકબીજાને કેવા છે વ્યસ્ત તો અહીંયાથી હું શરૂ કરું તે ફરી પાછો અહીંયા સુધી cot 0 ની હોય ને cot π ક્યારે બનશે નહીં કારણ કે cot 0 અવ્યાખ્યાયિત થાય કેમ કે cot એટલે cos ના છેદમાં sin છેદમાં sin આવે એટલે sin 0 sin 0 તો સર છેદમાં આવ્યું 0 થાય છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત થાય એવી રીતે π કેમ કે cot x cos ના છેદમાં sin તો છેદમાં sin છે જ્યાં sin 0 થાય ત્યાં cot કેવું થઈ જાય અવ્યાખ્યાયિત તો કે 0 π એને કંઈ ટચ કરશે નહીં તો આનો આલે આવો બનશે આ રીતે રિપીટ થશે આ પણ ઉપર સુધી અનંત નીચે સુધી અનંત ત્યાર પછી આમાં પણ આ રીતે આકાર એનો એક જ પ્રકારનો ઓલા કરતા ઉલટો અહીંયા ક્યાંથી થયો હતો કે π/2 થી શરૂ થઈને -π/2 તરફ આવ્યો હતો અહીંયા 0 થી થઈને π તરફ થશે અહીં વચ્ચે અહીંયા π હોય તો અહીંયા કેટલા હોય π/2 અહીંયા 0 હોય અહીંયા -π હોય તો અહીંયા કેટલા હોય -π/2 આ યાદ રાખજો તો cot છે તો cot તો cot નું પણ મુખ્ય આવર્તમાન π છે cot નું પણ મુખ્ય આવર્તમાન કેટલું છે π અને cot નો વિસ્તાર આ વિસ્તાર યાદ રાખજો cot નો વિસ્તાર પણ કેટલો છે r sin cot ની કિંમત x ની કિંમત કોઈ પણ મૂકો y ની કિંમત ક્યાં સુધી મળશે અનંત સુધી પ્લસ માં પણ અને માઇનસ માં પણ એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એટલે જોઈ લીધું બરાબર વિસ્તાર અને cot નું મુખ્ય આવર્તમાન π અને એટલે cot નો વિસ્તાર r અને ત્યાર પછી હજી બે ત્રિકોણમિતિ લીધી બાકી આપણા તો આ છે બીજા બે ત્રિકોણમિતિ લઈ લઈ y બરાબર sec x અને y બરાબર cos x તો આમાં એક વસ્તુ ખાસ સમજવાની છે કે y cos x અને sec x sin હંમેશા -π/2 થી π/2 -1 થી +1 ની વચ્ચે આવે એ અહીંથી લિમિટ બહાર ક્રોસ કરે જ્યારે કોસેક છે કોસેક એ કેવા છે માઇનસ આના વ્યસ્ત છે એટલે સાઇન અને કોસ જ્યાં હોય ત્યાં કોસેક અને સેક હોય ને એનાથી અલગ થઈ ગયો તો આપણે એવું કહી શકું કે ભાઈ -1 થી +1 0 તો આ બંનેની વચ્ચે કોસ હોય અને સાઇન હોય આ બંનેની વચ્ચે કોણ હોય કોસ અને સાઇન જ્યારે કોસેક તો કે આ બાજુ હોય અને કોસેક અને સેક બંને બાય હોય તો -1 થી પણ નાના અને +1 થી પણ મોટા એટલે એનો વિસ્તાર બાકી જાય જશે તો એના માટે આપણે એવું કહી શકીએ કે કોસેક અને સેક એના વિસ્તાર માટે આવું બોલાય જરા જોજો સેક આપેલું છે તો સેક નો મતલબ થાય 1/cos 1/cos તો cos 0 ક્યારે થાય તો કે π/2 તો π/2 માં મેં મેરેડ લાઈન કરી લીધી છે π/2 ને આ ટચ કરશે નહીં બીજું કે અહીંયા આપણે 1 લખીએ અહીંયા લખીએ -1 તો જ્યારે આનો આલેખ બને ને તો આનો આલેખ સેક નો આલેખ એ આ -1 અને 0 એ જો cos 0 આવે ત્યારે શું થશે 0 તો આપણે એવું કહી શકીએ કે અહીંયા એનો આલેખ
1 થી નીચે અંદર આવશે નહીં એનો આલેખ આ રીતે જશે આ બાજુ ઇન્ફિનિટી સુધી પછી આ બાજુ થી વધીને વધી કાંડા કાંડા નો કેટલો 1 1 થી થઈને ફરી પાછો ઉપર આ રીતે આગળ બનશે તો ઈ સુલ જેવો જરા જોઈ લો અહીંયા થી શરૂ થઈને ફરી પાછો અહીંયા ઉપર જશે તો ક્યાં સુધી તો કે -π/2 થી +π/2 -π/2 થી +π/2 ની અંદર અહીંયાનો આકાર આ ઉપરનો તરફ જશે અને ત્યાર પછી આગળ તો આનો આકાર ઉપર આવે પછી બીજો જે આકાર આવે આ ઉપરના ભાગમાં જાય પછી બીજો જે આકાર આવે નીચેના ભાગમાંથી -1 થી અંદરનો આવે -1 ની બહાર જ રહે બધું ઓછામાં ઓછો -1 આવા જ આવે અહીંયા જો π/2 હોય તો અહીંયા π 3π/2 આ યાદ રાખજો અને ત્યાર પછી આ ભાગ નીચે લઈને અહીંયા ઉપર લઈને તો આનો ત્રીજો ભાગ ક્યાં બનશે બધું નીચે ફરી પાછો અને ઓછામાં ઓછી કિંમત આ ખાસ ધ્યાન રાખજો એની નાનામાં નાની કિંમત -1 થી નાનામાં નાની -1 અને +1 થી ઉપર મોટામાં મોટી કિંમત તો આના માટે હું એમ કહી શકું એનો વિસ્તાર કહો વિસ્તાર તો એમ કહી શકાય આર માં -1 અને 1 આ બે નો આવે બાકીનું બધું આવે અથવા હું એમ કહું કે ભાઈ -1 અને 1 નો આવે તો હું એમ કહી દઉં કે -∞ ટુ -1 આ બાજુ નો આખો ભાગ યોગ 1 થી લઈને +∞ સુધી આ બાજુ નો આખો ભાગ એટલે માઇનસ આની જેમ -1 થી આ બાજુ આખો અને 1 અને +1 થી જમણી બાજુ આખો આ ઇન્ફિનાઇટ ઇન્ફિનાઇટ એટલે એમ કહી શકાય કે ક્યાં સુધી તો કે અનંત સુધી જ્યાં સુધી મૂકી શકો ત્યાં સુધી તો આનો વિસ્તાર સેટનો વિસ્તાર આ લખાશે ત્યાર પછી આ બાજુ આપેલું છે કોસેક કોસેક પણ આની જેમ જ છે કોસેક એટલે શું થાય તો કે કોસેક એટલે થાય 1/sin 1/sin એટલે છેદમાં sin sin 0 ક્યાં હોય તો કે 0 અને π/2 આવે તો કે અહીંયા 0 આવે ત્યાં અને અહીંયા તો π છે તો sin π આગળ 0 હોય અહીંયા 0 આગળ 0 હોય તો આ લાઈન ને કોસેક નો આલેખ ટચ થશે નહીં એના માટે હું એમ કહી શકું કે 0 ન લેવાય π ન લેવાય કારણ ન લેવાયનું કારણ તો કે sin 0 0 થઈ જાય એટલે છેદ 0 થઈ ગયો sin π પણ 0 થઈ જાય એટલે છેદ 0 થઈ ગયો એટલે 0 અને π/2 એને ટચ કરશે નહીં તો એનો આલેખ કેવો બનશે તો કે 0 અને π/2 ને ટચ ન કરે તો એનો આલેખ અને બીજી વસ્તુ ઓછામાં ઓછી નાના 1 કિંમત અને માઇનસમાં -1 તો હંમેશા એની ઉપરના ભાગમાં આવશે આ રીતનો આલેખ બનશે અને અહીંયા ટચ થશે નહીં અહીંયા 0 ટચ કરે તો એ કહી દીધે પાઈ ને ટચ કરે તો એ કહી દીધે પછી અહીંયા લઈ ગઈ નીચે તો આને પણ આ રીતે આખો આલે -1 થી અંદર જશે નહીં અહીંયા +1 ની અંદર નહીં જાય ઉપર આવશે હું એમ કહી શકું કે કોસેક ની કિંમત કોસેક આ કોસેક x ની કિંમત એ હંમેશા એમ કહી શકાય કે -1 થી +1 ની બહાર જ હોય અંદર આવે એમ કહી શકાય -1 થી 1 ની કિંમત તમે કોસેક ની અંદર ની કોઈ કિંમત લખો ને તો આપણે એવું કહેવું પડે કે આ શક્ય નથી એવું બતાવી શકે તો યાદ રાખજો અહીંયા નો આલે અહીંથી યાદ રાખજો અહીંયા કહી રહ્યો x અક્ષ ઉપર આ y અક્ષ ઉપર આ ત્રિશુલ બન્યું અહીંયા તો કે 0 ને π ને ટચ ન થાય એટલે ઉપરથી પછી એની નીચે નો આવે બાજુમાં બરાબર આના નીચે ની આની બાજુમાં બાજુમાં ન આની નીચે આવશે તો -1 અહીંયા રહે ત્યાર પછી આગળનો જો તો આ ઉપર હતું તો બીજો અહીંયા ક્યાં જશે માઇનસ નીચે એમાં આ નીચે છે તો બાજુ હજી આગળનો ક્યાં જશે ઉપર પણ ક્યાંથી 1 થી ઉપર 1 ને ટચ થશે 1 ને ટચ થશે પણ એની અંદર આવશે નહીં તો આ કોસેક નો આલેખ આ રીતનો બનશે એટલે જોઈ લો અને બીજી વસ્તુ આનો વિસ્તાર લખો હોય તો આનો એ વિસ્તાર સેમાં લખાય આર -1 થી 1 અથવા -∞ ટુ -1 યોગ 1 થી લઈને +∞ સુધી આનો વિસ્તાર લખી શકાય તો બંનેનો બરાબર
આલેખ આ રીતનો આવે એ વસ્તુ સમજજો અને દરેકનો વિસ્તાર એ જે આપણે આની પછીના લેક્ચરમાં આપણે ભણીશું જોઈ લો એક આ આલેખ છે અને એની સાથે સાથે આપણ છે એટલે બરાબર જોઈને લખ સાથે આ કોસેક અને સેક એનો પણ આલેખ જોઈ રાખો અને બધાને આ નોટબુકમાં લખવાનો બરાબર અને દોરવાનો કે જેથી આપણને ખાલી એનો શેપ ખ્યાલ આવશે આપણે એને એવું કે પરીક્ષામાં દોરવાનો નથી કહેતા પણ એનો શેપ તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્યાંથી ક્યાં સુધીનો આવે તે